ભુજની આરટીઓ કચેરીમાં બહાર આવેલા બોગસ રજીસ્ટ્રેશન કૌભાંડમાં ત્રણ આરોપીઓ હાથ લાગ્યા છે, ત્યારે ખુદ આરટીઓ તંત્ર અને પોલીસ પણ હરકતમાં આવી છે. ઝડપાયેલા આરોપી પૈકીના હર્ષ ઠક્કરે એવી પણ કબૂલાત આપી હતી કે તેને આરોપી રક્ષિત ઠક્કર અને અભિષેક ઠક્કર પાસેથી આઈડી અને પાસવર્ડ મેળવ્યા હતા, ત્યારે એજન્ટો અને ડીલરો દ્વારા આ કૌભાંડ આચરાયું હોવાની શંકાઓ સેવાઈ રહી છે. વાહનોના પાસિંગનું કામ હવે ડીલરો દ્વારા પણ કરવામાં આવે છે, જેમાં ડીલરો વાહન માલિકો પાસેથી વીમા અને ટેક્સની રકમ લઈને આરટીઓમાંથી એન્ટ્રી કરાવીને રજીસ્ટ્રેશનની રિસિપ્ટ વાહન માલિકોને આપે છે. પરંતુ આરટીઓ દિલીપ યાદવના જણાવ્યા પ્રમાણે રજીસ્ટ્રેશન થયેલા તમામે તમામ વાહનો કેડી મોટર્સના છે. યુઝર્સ આઈડી અને પાસવર્ડ હેક કરીને આ કૌભાંડ આચર્યું હોવાનું આરટીઓ દિલીપ યાદવે જણાવ્યું હતું. એટલે આ આખો મામલો વાહન માલિકો કેડી મોટર્સ અને તેમના એજન્ટો વચ્ચેનો છે. દેખીતી રીતે આરટીઓ તંત્રની આમાં કોઈ સીધી સંડોવણી નથી, પરંતુ જે રીતે આઈડી અને પાસવર્ડના મિસયુઝ થયો તેને લઈને વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવશે. પણ જો વાહન માલિકો પણ જાગૃત થાય અને કેડી મોટર્સ સામે ફરિયાદ નોંધાવવા આગળ આવે તો ભવિષ્યમાં અન્ય કોઈ ડીલરો આવું પગલું ભરતા પહેલા 100 વખત વિચાર કરે તેવું આરટીઓ દિલીપ યાદવે અંતમાં જણાવ્યું હતું. આ સમગ્ર મામલામાં જે ક્લાર્ક કેતનભાઈ ધોળકિયાની આઈડી અને પાસવર્ડ ચોરાયા હતા તેમણે કહ્યું હતું કે 297 જેટલી ગાડીઓની બોગસ એન્ટ્રીઓ થઈ છે, તેમાં 2 કે 3 લોકોનો હાથ તો ન જ હોઈ શકે, તેમની પાછળ કોઈ મોટા માથાઓનો હાથ હોઈ શકે છે, ત્યારે પોલીસની તપાસમાં હજુ અનેકના નામ ખુલી શકે તેવું તેમણે કહ્યું હતું. આરટીઓમાં અમુક કામ ખોટા થાય છે એની બાતમી મળી ગઈ હતી, અને કુદરતનું કરવું તો રવિવારના દિવસે મારી પોતાની જ ટેક્સની ટેક્સ બ્રાન્ચની આઈડી ચોરાઈ ગઈ એવા મને સમાચાર સોમવારે મળ્યા. એટલે મેં સાંજ સુધી સઘન તપાસ કરી એકદમ કે ખરેખર મારી આઈડી ચોરાણી છે કે કેમ, કોઈ વાપરી છે કે કેમ, પણ તમામે ના કીધી. મારા સાથી કર્મચારીઓ, એજન્ટ મિત્રો બધેને પૂછતા, એમણે પણ ના કીધી. આજે જે ગુનેગાર તરીકે પકડાણા છે, જેને મેં ખુદે પકડ્યા છે, આજે 2 દિવસથી એમની હિલચાલ ઉપર મેં પોતે નજર રાખી છે. મેં કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવી છે, તપાસ પણ ચાલુ હતી, પણ કુદરતી આજે મને એમની બાતમી મળી કે આલકોએ 3 જણાએ પોતાની તમારી આઈડી ચોરાવી, તમારા સિવાય અન્ય કર્મચારીની પણ આઈડી ચોરી છે એમણે, જેથી ટોટલ 297 વ્હીકલ તેમણે બોગસ પોતે પોતાની રીતે આઈડી ચોરી, પોતે પોતાની રીતે રજીસ્ટ્રેશન ઓથોરિટી બની ગયા અને પાર્ટીના પૈસા ચાઉં કરી ગયા છે. 1 ગાડીનો 70,000 રૂપિયા ટેક્સ થાય છે, એવો 297 ગાડીનો કેટલો ટેક્સ થાય એ તમે ગણતરી કરી શકો છો. આશરે 1.5 કરોડની ગવર્મેન્ટની રિકવરી આજે મારી પોતાની સૂઝબૂઝથી મેં પોતે ગુનેગાર પકડ્યા છે, મેં પોતે પોલીસ ફરિયાદ નોંધાવી છે, અને સરકારશ્રીની 1.5 કરોડ રૂપિયાની માતબર રકમ મેં આજે બચાવી છે. પોલીસ તપાસ કરશે આઈડી કેવી રીતે ચોરાવી, એ લોકો એકબીજા ઢોળ કરે છે, અત્યારે એકબીજા ઢોળે છે, ત્યાં 3 અરજદાર પકડાઈ ગયા છે, એકને પકડ્યો ત્યાં 3 પકડાઈ ગયા છે, તો 3માંથી કદાચ 33 પણ આગામી સમયમાં પોલીસને મળશે એવી પૂરી શક્યતા છે. કારણ કે 1.5 કરોડ રૂપિયાની ઉંચાપતમાં 297 વ્હીકલની બોગસ એન્ટ્રીમાં કોઈ 1-2 વ્યક્તિનો હાથ ન હોય, આમાં મોટા માથા મોટા એના પાછળ જાણ ભેદું, આ તો કોઈક ડેટા એન્ટ્રી વાળા કોઈ કર્મચારીઓ હશે, પણ એની પાછળ મોટા ભેજાનો પણ છે. વ્હીકલ રજીસ્ટ્રેશન માટે ડીલર રજીસ્ટ્રેશનના વાહનો અને બીજા રાજ્યમાંથી આવતા વાહનો જે ગુજરાતમાં વેચાયેલા હોય એવા વાહનો જે વાહન માલિક પાસેથી કામ લઈ અને આ પ્રકારના જે લેભાગુ તત્વો હતા એ અમારા કર્મચારીના યુઝર આઈડી અને પાસવર્ડ હેક કરીને કરવાની કોશિશ કરતા ધ્યાન ઉપર આવેલું, એટલે એ કામ અટકાવી દીધું છે. આગળની કોઈ આરટીઓને લગતી જે સરકારની રેવન્યુ લોસ નથી, કોઈ કોઈ ગેરંટી થવા દીધી નથી. એ 5 ઓગસ્ટથી પેલું ડોક્યુમેન્ટ જે કંઈ એના ડેટા છે એ અપલોડ થયેલો, અને એ પછી એના તાત્કાલિક વિધિન વીકમાં અમને ખ્યાલ આવી ગયો, એટલે એ કામ પછી ત્યાંથી આગળ વધવા દીધું નથી, અને જે સ્થિતિમાં હતું ત્યાં જ એને પછી રદ કરી નાખ્યું છે. 297 વાહનો વાહન માલિક કે જેમણે તાજેતરમાં વાહન લીધું હોય એને ડીલર પાસેથી એના ડોક્યુમેન્ટ, ઇનવોઇસ નંબર, બિલ, જે કંઈ આરટીઓ લગતા ડોક્યુમેન્ટ હોય એની પાસે માંગણી કરવી જોઈએ, અને આરટીઓ લગતા જે પૈસા ચૂકવા હોય ટેક્સના એની પહોંચ માંગવી જોઈએ, જેથી કરીને એ વાહન માલિકને બી સ્પષ્ટતા એને ખ્યાલ આવશે કે મારા વાહનની સ્થિતિ શું છે. કૌભાંડ તો કોઈ સરકારી નહીં, રેવન્યુ લોસ કે સરકારના પૈસા નથી ભરાયા એવું કૌભાંડ ન કહી શકાય, પણ ફક્ત વાહન માલિક અને ડીલર વચ્ચે જે પૈસાનું હસ્તાંતરણ કે એકબીજા પાસેથી લઈને પછી મૂકી રહ્યા અને સરકારમાં ભર્યા નહીં એ બાબતે ગણી શકાય, જે એને કાયદેસરની કાર્યવાહી કરવાની હોય રજીસ્ટ્રેશન માટેની એ કરી નથી.
આરટીઓમાં બોગસ રજીસ્ટ્રેશન અંગે આરટીઓ શ્રી યાદવે તમામે તમામ ગાડીઓ કેડી મોટર્સની હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ સંદર્ભે કેડી મોટર્સનો સંપર્ક કરતા એમડી કૈલાશ મહેતાએ જણાવ્યું હતું કે આરટીઓ દ્વારા અમને કોઈ જાણ કરવામાં આવી નથી અને રજીસ્ટ્રેશન થયેલી ગાડીઓ અમારી છે કે નહીં તે પણ અમને જાણ નથી. તો જે એજન્ટો ઝડપાયા છે તેની સાથે કેડી મોટર્સને કોઈ સંબંધ નથી. અમારા એજન્ટ તરીકેનું કામકાજ ગુરુકૃપા ઓટો એડવાઇઝર દ્વારા કરવામાં આવે છે ત્યારે સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર કોણ તે મોટો સવાલ ઉઠ્યો છે.